માનનીય પ્રધાનમંત્રીજી સાદર નમસ્કાર મારું નામ આર અક્ષરા સીરી છે હું હૈદરાબાદના રંગા રેડ્ડીમાં જવાહર નવોદય વિદ્યાલયની નવમા ધોરણની વિદ્યાર્થીની છું મહામહિમ મારો પ્રશ્ન એ છે કે વધુ ભાષાઓ શીખવા માટે આપણે શું કરવું જોઈએ હું આ અંગે આપનું માર્ગદર્શન ઈચ્છું છું આભાર શ્રીમાન આભાર અક્ષરા આદરણીય પ્રધાનમંત્રી સર આવો જ એક સવાલ ભારતના હાર્ટ સિટી ભોપાલથી રિતિકા ધોડકેનો છે તે પણ આપણી સાથે સભાગૃહમાં છે રીતિકા કૃપા કરીને આપનો પ્રશ્ન પૂછો આદરણીય પ્રધાનમંત્રીજી નમસ્કાર મારું નામ રિતિકા ઘોડકે છે હું મધ્યપ્રદેશના ભોપાલમાં બારમા ધોરણની વિદ્યાર્થીની છું ગવર્મેન્ટ સુભાષ ઉત્કૃષ્ટ સેકન્ડરી સ્કૂલ ફોર એક્સેલન્સની વિદ્યાર્થીની છું સર મારો તમને પ્રશ્ન એ છે કે આપણે વધુ ને વધુ ભાષાઓ કેવી રીતે શીખી શકાય અને તે શા માટે જરૂરી છે આભાર આભાર રીતિકા માનનીય પ્રધાનમંત્રીજી કૃપા કરીને અક્ષરા અને રીતિકાને બહુભાષી કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપો માનનીય પ્રધાનમંત્રીજી તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આમ તો હું શરૂઆતમાં કહેતો હતો કે બાકીની વાતો છોડીને થોડા એકાગ્ર થતા જાઓ ફોકસ થતા જાઓ પણ આ એક એવો પ્રશ્ન છે જેમાં હું કહું છું કે તમે થોડા એક્સ્ટ્રોવર્ટ થઈ જાઓ થોડું એક્સ્ટ્રોવર્ટ થવું ખૂબ જ જરૂરી છે અને આ હું એટલા માટે કહી રહ્યો છું ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણી પાસે સેંકડો ભાષાઓ છે હજારો બોલીઓ છે આ આપણી રીચનેસ છે આપણી સમૃદ્ધિ છે આપણને આપણી આ સમૃદ્ધિ પર ગર્વ હોવો જોઈએ ક્યારેક તમે જોયું હશે આપણને કોઈ વિદેશી વ્યક્તિ મળી જાય અને તેને ખબર પડે કે તમે ભારતના છો તમે જોયું હશે કે ભલે તે ભારતથી થોડો જ પરિચિત હોય પણ તે તમને નમસ્તે કરશે નમસ્તે બોલશે તે ઉચ્ચારણમાં થોડું આમ તેમ હોઈ શકે છે પણ બોલશે તે બોલતા જ તમારા કાન સચેત થઈ જાય છે તેને પહેલા રાઉન્ડમાં જ પોતી કાપણાનો અહેસાસ થવા લાગે છે આ વિદેશી વ્યક્તિ નમસ્તે કહે છે કે આ સંદેશા વ્યવહારની શક્તિ કેટલી મોટી છે કે એક શોખ તરીકે જેમાં આપણે ક્યારેક વિચારીએ છીએ કે મારે તબલા શીખવા જોઈએ ક્યારેક મને લાગે છે કે મારે વાંસળી શીખવી જોઈએ હું સિતાર શીખું આવું મન થાય છે કે નહીં શું તે પણ આપણી વધારાની શૈલી વિકસિત થાય છે કે નહીં જો આવું થાય કે બે ભાષાઓ શીખવામાં શું જાય છે પ્રયત્ન કરવો જોઈએ અને એવું નથી કે આપણે માત્ર ભાષા શીખીએ છીએ કેટલાક બોલચાલના વાક્યો શીખીએ છીએ આપણે ત્યાંના અનુભવનો નિચોડ જે હોય છે એક એક ભાષાની જ્યારે અભિવ્યક્તિ થવાનું શરૂ થાય છે ને તો એની પાછળ હજારો વર્ષોની એક અવિરલ અખંડ અવિચલ એક ધારા હોય છે અનુભવની ધારા ઉતાર ચઢાવની ધારા સંકટોનો સામનો કરતા નીકળેલી ધારા હોય છે અને ત્યારે એક ભાષા અભિવ્યક્તિનું રૂપ લે છે જ્યારે આપણે કોઈ ભાષા જાણીએ છીએ ત્યારે હજારો વર્ષો જૂની દુનિયામાં પ્રવેશ કરવાના દરવાજા ખુલી જાય છે અને તેથી આપણે ભાષા શીખવી જ જોઈએ મને હંમેશા દુઃખ થાય ખૂબ જ દુઃખ થાય કે આપણા દેશમાં ક્યાંય કોઈ એક સારું સ્મારક હોય પથ્થરથી બનેલું હોય અને કોઈ આપણને ગર્વથી કહે કે તે બે હજાર વર્ષ જૂનું છે તો આપણે ગર્વ અનુભવીએ છીએ કે નહીં આવી મહાન વસ્તુ બે હજાર વર્ષ પહેલા પણ હતી થાય છે કે નહીં કોઈને પણ ગર્વ થશે પણ તે વિચાર નથી આવતો કે કયા ખૂણામાં અરે ભાઈ આ બે હજાર વર્ષ પહેલાની વ્યવસ્થા છે કેટલી સારી રીતે બનાવવામાં આવી છે આપણા પૂર્વજો પાસે કેટલું જ્ઞાન હશે તમે જ કહો કે જે દેશમાં વિશ્વની સૌથી જૂની ભાષા છે વિશ્વની સૌથી જૂની ભાષા છે જે દેશની પાસે હોય તે દેશને ગર્વ લેવું જોઈએ કે નહીં વિશ્વની સૌથી જૂની ભાષા છે જે દેશની પાસે હોય તે દેશને ગર્વ લેવું જોઈએ કે નહીં વિશ્વને છાતી ગજગજ ફૂલાવીને કહેવું જોઈએ કે નહીં કે અમારી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા છે કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ તમે જાણો છો કે આપણી તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે સમગ્ર દુનિયાની આટલી મોટી અમાનત આટલું મોટું ગૌરવ આ દેશ પાસે છે કે આપણે છાતી પહોળી કરીને દુનિયામાં કહેતા જ નથી ગયા વખતે જ્યારે યુનોમાં મારું ભાષણ હતું તે મેં જાણી જોઈને કેટલીક તમિલ વાતો કહી કારણ કે હું દુનિયાને કહેવા માગતો હતો મને ગર્વ છે કે તમિલ ભાષા વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે વિશ્વની સૌથી જૂની ભાષા છે તે મારા દેશની છે આપણને ગર્વ થવું જોઈએ હવે જુઓ કે ઉત્તર ભારતની કોઈ વ્યક્તિ આરામથી ઢોંસા ખાય છે કે નહીં ખાય છે ને કે નથી ખાતો સંભાર પણ ખૂબ જ મજાથી ખાય છે ને ત્યારે તો તેને ઉત્તર કે દક્ષિણ કશું જ નથી દેખાતું દક્ષિણમાં જાઓ તો તમને ત્યાં પરાઠા અને શાક પણ મળી રહે પૂરી શાક પણ મળે અને શું લોકો ખૂબ જ પ્રેમ સાથે ખાય છે ને ગર્વ લે છે કે નહીં કોઈ તણાવ નથી હોતો બાકીનું જીવન જેટલું સહેલાઈથી આવે છે એટલું જ સહજતાથી અને હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ પ્રયત્ન કરે કે તેમની માતૃભાષા પછી ભારતની કોઈને કોઈ ભાષાના અમુક વાક્યો તો આવડવા જ જોઈએ તમે જુઓ તમે આવી વ્યક્તિને મળશો તો આનંદ આવશે અને જો તમે તે ભાષામાં બે વાક્યો પણ બોલો તો પણ જો તમે તેની ભાષામાં બે વાક્યો પણ બોલો તો તમે ત્યાં સંપૂર્ણ પણ હશે તેથી બોજ તરીકે ભાષા નથી અને મને યાદ છે ઘણા વર્ષો પહેલાંની વાત છે જ્યારે હું સામાજિક કાર્યમાં વ્યસ્ત હતો ત્યારે મેં એક બાળકને જોયું અને મેં જોયું કે બાળકોમાં ભાષા પકડવાની ગજબની શક્તિ હોય છે તે ખૂબ જ ઝડપથી પકડી લે છે એક સમયે અમારે ત્યાં કેલિકો મિલનો એક મજૂર પરિવાર હતો અમદાવાદમાં તો હું તેમના ઘરે જમવા જ હતો ત્યારે ત્યાં એક બાળકી હતી તે ઘણી ભાષાઓ બોલતી કારણ કે એક તો તે શ્રમિકોની વસાહત હતી એટલે તે કોસ્મોપોલિટન હતી તેની માતા કેરળની હતી પિતા બંગાળના હતા સંપૂર્ણ કોસ્મોપોલિટન હોવાને કારણે હિન્દી ચાલતી હતી બાજુમાં એક પરિવાર મરાઠી હતો અને જ્યાં સ્કૂલમાં જતી તે ગુજરાતી હતી મને આશ્ચર્ય થયું કે સાત આઠ વર્ષની બાળકી બંગાળી મરાઠી મલયાલમ હિન્દી આટલી ઝડપથી સરસ બોલતી હતી અને ઘરમાં પાંચ લોકો બેઠા છે જો તેની સાથે વાત કરવાની હોય તો તે બંગાળીમાં કરશે અને કરશે તો મલયાલમમાં કરશે તે આઠ દસ વર્ષની બાળકી હતી એટલે કે તેની પ્રતિભા ખીલી રહી હતી અને તેથી જ હું તમને આગ્રહ કરીશ કે આપણે આપણા વારસા પર ગર્વ કરીએ અને આ વખતે મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું કે પંચપ્રાણની વાત કે આપણે આપણા વારસા પર ગર્વ હોવું જોઈએ અને આપણને ગર્વ થવું જોઈએ કે આપણા પૂર્વજોએ આપણને આવી ભાષા આપી દરેક ભારતીયને ગર્વ થવું જોઈએ દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ તમારો ખૂબ ખૂબ આભાર